11 કોમર્સના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરએચ કોમર્સ ગ્રુપ બોટાદ વતી હું ભરત બારૈયા આપ સૌનું સ્વાગત કરું છું। આજનો આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીની અંદર આપણો પોઈન્ટ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। તો મિત્રો, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ છે જે ધોરણ 10 11 12 એ સિવાય પણ આગળ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જાહેર પરીક્ષાઓ આવતી હોય છે એની અંદર એક ગ્રામરના પોઈન્ટ તરીકે ફરજિયાતપણે એક્ટિવ પેસિવ છે તે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ શીખવું ખૂબ જ જરૂરી છે। જો અત્યારથી આપણને એનું નોલેજ હશે તો ભવિષ્યની અંદર આપણે આવા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ સરળતાથી કરી શકીએ। તો ચાલો મિત્રો, આપણે એક્ટિવ પેસિવ છે એને સંપૂર્ણપણે સરળતાથી શરૂઆતથી શીખી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે એક્ટિવ કોને કહેવાય અને પેસિવ કોને કહેવાય। તો આપણને અહીંયા વ્યાખ્યા કરેલી છે એક્ટિવ વોઇસ। એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો કે જે વાક્યમાં કર્તાનું સ્થાન મળતું હોય। કોનું સ્થાન મળતું હોય? કર્તાનું સ્થાન। કે જે વાક્યમાં કર્તાનું સ્થાન મળતું હોય અથવા વાક્યની શરૂઆત છે કર્તાથી થતી હોય, એટલે કે વાક્યની શરૂઆતમાં જ આપણને કર્તા આપેલો હોય એવા વાક્યને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ। ત્યારબાદ આપણે એમ છે પેસિવ વોઇસ। તો કે પેસિવ વોઇસ કોને કહેવાય? જે વાક્યમાં કર્મનું સ્થાન મળતું હોય, એટલે કે વાક્યની શરૂઆત છે તે કર્તાથી કર્મથી થતી હોય। એક્ટિવ વાક્યની અંદર કર્તાથી થતી હોય, ત્યારે પેસિવ વાક્યની અંદર શરૂઆત છે શેનાથી થતી હોય? કર્મથી થતી હોય। એવા વાક્યને આપણે શું કહીશું? પેસિવ વોઇસ વાક્ય। હવે આપણે સરળતા ખાતર સરળતાથી સમજાઈ જાય એટલા માટે આપણે સૌ પ્રથમ ગુજરાતીની અંદર માહિતી મેળવીએ। અહીંયા આપણને ગુજરાતીમાં આપ્યું છે કે મોહન ગીત ગાય છે। મોહન ગીત ગાય છે, તો કે ગીત કોણ ગાય છે? મોહન। વાક્યની શરૂઆતમાં શું આવ્યું? મોહન એટલે કે કર્તા। તો એટલા માટે આ વાક્ય છે કેવું છે? કર્તા પ્રયોગ। ત્યારબાદ બીજી આપણને આપ્યું છે કે ગીત મોહન દ્વારા ગવાય। મિત્રો સમજો, વાક્ય એકનું એક જ છે, વાક્યનો અર્થ બદલાતો નથી, અર્થ એકનો એક જ રહે છે, પણ અહીંયા કર્તા અને કર્મ બદલાય છે। વાક્યની શરૂઆતમાં કર્તા છે એટલા માટે આપણે એને કર્તરી પ્રયોગ કહીએ, જ્યારે વાક્યની અંદર ગીત છે એ કર્મ છે એટલા માટે એ વાક્યને આપણે શું કહીશું? કર્મની પ્રયોગ। એ વાક્યનું આપણને અહીંયા અંગ્રેજી આપ્યું છે કે મોહન સિંગ્સ સોંગ। મોહન છે કર્તા, સિંગ છે સાદા વર્તમાનમાંનું ક્રિયાપદ છે, જ્યારે સોંગ છે કર્મ છે। તો એટલા માટે વાક્યની શરૂઆત છે કર્તાથી નથી, એટલા માટે આપણે એને એક્ટિવ વોઇસ કીધું એટલે કે કર્મની કર્તરી રહ્યું। જ્યારે સોંગ ઇઝ સંગ બાય મોહન, વાક્યની શરૂઆત છે કર્મથી થાય છે, એટલા માટે એને આપણે શું કહીશું? પેસિવ વોઇસ। હવે આપણે એક ઉદાહરણ દ્વારા શું સમજીએ, અહીંયા આપણને વાક્ય આપ્યું છે સુમિતા ઇટ્સ એન એપલ ડેઈલી। તો મિત્રો, એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવા માટે વાક્યના જે વિભાગ છે એ વિભાગ આપણને ખ્યાલ હોવો જોઈએ। જો આપણને આપેલા વાક્યના વિભાગ ખબર હોય તો આપણે સરળતાથી એક્ટિવનું પેસિવમાં કે પેસિવનું એક્ટિવમાં છે તે રૂપાંતર કરી શકીએ। અહીંયા આપણને એમ છે કે સુમિતા ઇટ્સ એન એપલ ડેઈલી, તો એના વિભાગ કઈ રીતે આપણે? સુમિતા છે કર્તા, ઇટ્સ ક્રિયાપદ, એન એપલ છે કર્મ, જ્યારે ડેઈલી છે સમય લેશે। તો આપણને વાક્યની અંદર કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ સમય સૂચક શબ્દ છે એનો ખ્યાલ હોય તો આપણે સરળતાથી રૂપાંતર છે તે કરી શકીએ। હવે આપણને આપ્યું છે કે જો કોઈ નામ આપેલું હોય આપણને, દાખલા તરીકે વાક્યમાં નામ આપ્યું મોહન, તો મોહનનું આપણે એક્ટિવ વાક્યને પેસિવમાં રૂપાંતર કરીએ એટલે બાય પછી તરત મોહનનું મોહન જ છે, ત્યાં કોઈ નામ બદલાનું નથી એટલે કે ચેન્જ થયું નથી। પરંતુ જો કોઈ આપણને સર્વનામ આપેલા હોય, નામ સિવાયના કોઈ સર્વનામ આપેલા હોય, તો એ સર્વનામનું છે આપણે પેસિવ કરીએ એટલે એમાં રૂપાંતર થાય છે।
જોઈએ આપણે કે જો આપણે એક્ટિવ વાક્યમાં કર્તા તરીકે આઈ આપ્યો હોય તો જ્યારે પેસિવ કરીએ એટલે આઈ નું શું થઈ જશે મિત્રો બાય મી યુ નું બાય યુ હી નું બાય હિમ સી નું બાય હર વી નું બાય અસ ધે નું બાય ધે અને ઈટ છે એનું બાય ઈટ જ રહે છે તો મિત્રો આ પ્રમાણે આ પુસ્તક છે એ આપણને યાદ હશે તો આપણે સરળતાથી આગળના વાક્યો છે એનું રૂપાંતર કરી શકીએ તો ચાલો મિત્રો હવે આપણે સાદા વર્તમાન કાળના વાક્યો છે એનું આપણે પેસિવ વોઇસની અંદર અને પેસિવ એક્ટિવ વોઇસની અંદર કઈ રીતે રૂપાંતર કરવું તે શીખીએ સાદા વર્તમાન કાળમાં મિત્રો એક્ટિવ વાક્ય પેસિવમાં ભેળવા માટે અહીં આપણને પાંચ રચનાઓ છે જે આપેલી છે હકાર નકાર અને પ્રશ્નાર્થી ક્રમ એક બે અને ત્રણ હવે શરૂઆત આપણે મિત્રો હકાર વાક્યથી કરીએ અહીંયા આપણને હકાર વાક્યની એક્ટિવ અને પેસિવ બે રચના આપેલી છે એક્ટિવ રચનામાં પહેલા શું આવશે તો કે કર્તા એસ અથવા એ સ્વરૂપ ક્રિયાપદ અથવા તો મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અથવા સમય સૂચક હવે અહીંયા તમને આપ્યું છે અસ અને સસ અસ એટલે કે અન્ય શબ્દ અને સસ એટલે કે સમય દર્શક અથવા તો સમય સૂચક શબ્દ વાક્ય રચના આપણે એમ કે આપી છે મિત્રો કર્તા એસએસ અથવા તો ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને સમય સૂચક શબ્દ હવે એને આપણે પેસિવમાં રૂપાંતર કરવા માટે એની રચના પણ જોઈ તો અહીંયા કર્તાનું સ્થાન છે કોણે લીધું કર્મ એ લીધું કર્તાના સ્થાને શું કોણ કર્મ એટલે કે વાક્યમાં જે કર્મ પાછળ આવ્યું છે એ આપણે ક્યાં લેવાનું છે આગળ એટલે કે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા કર્મ કર્મ એક વચન હોય તો ઈઝ મૂકવાનું બહુ વચન હોય તો આ ત્યારબાદ ક્રિયાપદનું આપણે શું કરવાનું છે ભૂતકૃત એટલે કે ત્રીજું રૂપ ભૂતકૃતન કર્યા બાદ આપણે જ્યાં શું મૂકવાનું છે બાય પછી કર્તા કર્મની જગ્યાએ કર્તા ત્યારબાદ અન્ય શબ્દ અથવા તો સમયસૂચક શબ્દ છે એ જ્યાં હોય ત્યાં ને ત્યાં એમ નામ રહે એટલે કે જો વાક્યની વચ્ચે આવતા હોય તો વચ્ચે રહે છેલ્લે આવતા હોય તો છેલ્લે અને આગળ આવતા હોય તો આગળ તો અહીંયા આપણે છેલ્લે આપેલા છે એટલા માટે આપણે છેલ્લે હવે એ રચના પ્રમાણે આપણે વાક્ય જોઈએ કઈ આપણે પૂછે રાજ પ્લેસ ક્રિકેટ એવરી સન્ડે તો એ વાક્યને આપણે પેસિવમાં રૂપાંતર કરવું છે તો એક્ટિવનું જે આપણને વાક્ય આપેલું છે એ વાક્યના આપણને વિભાગ છે એ ખ્યાલ હોવો જોઈએ વિભાગ કઈ રીતે તો કે રાજ છે એ કર્તા પ્લેસ છે એ ક્રિયાપદ ક્રિકેટ છે કર્મ અને એવરી સન્ડે છે એ સમયદર્શક શબ્દ હવે આપણે એને પેસિવમાં ફેરવવા માટે તો કે રાજ છે એ કર્તા કર્તાની જગ્યાએ કર્મ તો આપણને કર્મ શું મળ્યું હતું ક્રિકેટ તો એને આપણે ક્યાં લઈશું આગળ તો ક્રિકેટ એક વચન છે એટલા માટે ઇઝ ક્રિયાપદનું ભૂતકૃત એટલે કે પ્લેઝનું ભૂતકૃત પ્લે ભૂતકૃત પછી ફરજિયાત બાય કર્મની જગ્યાએ કરતા એટલે કે રાજ એટલે કે રાજ છે તે આગળ વિચાર કરી છે પાછળ અને એવરી સંધે છે એ આપણા માટે સમય દર્શક શબ્દ હતું એટલા માટે તે ક્યાં રહે છે છેલ્લેનું છેલ્લું તો આ રીતે મિત્રો સાદા વર્તમાનકાળની જે હકાર રચના છે એનું વાક્ય છે રૂપાંતર કરી શકાય ત્યારબાદ આપણને એમ છે નકાર તો કે નકાર વાક્યની અંદર એક્ટિવ વાક્યની જેમ જ નકાર વાક્યની રચના છે એનું એક્ટિવ અને પેસિવ છે તે કરી શકાય પણ માત્ર તફાવત એટલો છે કે નોટ છે એ ઉમેરવાનું છે બાકી જે હકારની રચના હતી એ જ પ્રમાણે હકાર રચનાની અંદર આવશે જોઈએ આપણે એક્ટિવ રચના આપણને નકાર વાક્યની અંદર છે કે કર્તા પ્લસ ડુ અથવા ડસ પ્લસ નોટ વાક્યમાં ડુ અથવા તો ડસ આવે એટલે ક્રિયાપદ છે એનું રૂપ હંમેશા કેવું હોય મૂળ ક્રિયાપદ જે આપણે ટેન્સની અંદર શીખી ગયા ડુ ડસ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને સમય સૂચક
कर्म जो कर्म एकवचन हो तो इज बहुवचन हो तो आ नकार छे ते यता वर्ग छे त्यार बाद क्रिया पद कसो मुकीशु आपणे भूतकृतन એટલે કે ત્રીજો રૂપ બી 3 ત્યાર બાદ ભૂતકૃતન ની સાથે પ્રત્યય વાયુ રૂપ કર્મ ની જગ્યાએ કરતા અન્ય શબ્દ અને સમયસૂચક શબ્દ છે તે જ્યાં હોય ત્યાં લેતા હવે આપણે અહીંયા વાક્ય આપ્યું છે નકાર વાક્ય કે આરટી ડઝ નોટ કોસ્ટ ધ પ્રોટીસ બિલ તો વાક્ય લખવા પાડી દીધો આરટી છે એ કરતા ડઝ નોટ છે તે નકાર સૂચક કોસ્ટ છે તે ક્રિયાપદ એટલે અહીંયા જુઓ મિત્રો કોસ્ટ છે મૂળ ક્રિયાપદ છે શા માટે તો કે વાક્યની અંદર આપણને ડઝ આપ્યું છે જે સાદા વર્તમાન કાળનું અથવા તો વર્તમાન કાળનું છે તે ટુ ડુ નું રૂપ છે એટલે આપણે ક્રિયાપદ નું રૂપ છે કેવું આવ્યું છે મૂળ ત્યારબાદ ડક રોકી છે આપણને શું મળ્યું કર્મ આરટી છે તે કરતા ડક રોકી છે તે કર્મ અને ડેઈલી છે આપણા માટે શું છે સમય રહેશે શબ્દ વોસ છે આપણા માટે ક્રિયાપદ હવે એને આપણે જો મિત્રો આવી રીતે આપણે વાક્યમાં વિભાગ પાડી દીધા છે તો સરળતાથી પેશીમાં ભેગી શકીએ કર્તા છે ક્રિયાપદ છે કર્મ છે અન્ય શબ્દ અથવા તો સમય રહેશે હવે એને પેશીમાં ફેરવવા માટે કર્તાની જગ્યાએ કર્મ તો વાક્યની અંદર કર્મ કયો હતો ક્રોધિસ તો એને આપણે ક્યાં લઈ લઈશું આગળ હવે ક્રોધિસ છે બહુવચન છે કાળ છે તે સાલો વર્તમાન કાળ છે અને ક્રોધિસ બહુવચન છે તો બહુવચનની અંદર આપ સૌ જાણો છો કે શું આવે આર એના માટે આપણે શું મૂકીશું આર નકાર સૂચક શબ્દ એટલે કે નોટ વોસ નું ભૂતકૃત એટલે કે ત્રીજું રૂપ વોસ નું શું થશે વોસ ત્યારબાદ ભૂતકૃત સાથે ફરજિયાત બાય કર્મની જગ્યાએ કરતા એટલે કે કરતા વાક્યમાં કોણ હતું આરતી એટલા માટે આપણે અહીંયા શું લખીશું કરતા અને અહીંયા છેલ્લે સમય દર્શક શબ્દ છે તે છેલ્લે એટલા માટે આપણે ક્યાં મૂક્યો છેલ્લે તો આ રીતે મિત્રો આપણે નકાર વાક્ય છે એને પેશીમાં રૂપાંતર કરી શકીએ ત્યારબાદ આપણને આપ્યું છે પ્રશ્ન પ્રશ્નાર્થની અંદર આપણે જોઈએ મિત્રો એક બી અને ત્રણ રચના છે ત્રણે ત્રણ રચનાના અલગ અલગ વિભાગમાં બનાવેલા છે એમાં પહેલી રચના છે જે ટુ ડઝ વાળી છે બીજી રચના છે કે WH વાળી ત્રીજી રચના છે કે WH માં જ આવે છતાં અલગ રચના છે તરીકે લેવામાં આવે છે જેને આપણે હુ કહીએ છીએ તો આપણે જોઈએ ટુ ડઝ વાળી રચના તો એક્ટિવ વાક્ય એટલે કે સાદા વર્તમાન કાળની રચના એ જ એક્ટિવ રચના ટુ ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અથવા તો સમયસૂચક શબ્દ હવે એનું આપણે પેશીમાં રૂપાંતર કરવું હોય તો મિત્રો ધ્યાન આપો કે એમ ઇઝ આર શરૂઆતમાં આપણે કાંતો એમ કાંતો ઇઝ કાંતો આર મૂકવાનું હોય છે પરંતુ આપણે શેના આધારે મૂકવું આપણે ઉપરની રચનામાં તો કર્મ પહેલા આવતું આપણે મૂકી શકતા પરંતુ અહીંયા આપણે ખાસ એ ધ્યાન આપવાનું છે કે એક્ટિવ વાક્ય છે કર્મ જોઈએ જો એક્ટિવ વોઇસનું વાક્ય છે એમાં કર્મ આપેલું છે કે એક વચન છે તો શરૂઆતમાં ઇઝ મૂકવું બહુ વચન છે તો શરૂઆતમાં આર મૂકવું એટલે કે એમ ઇઝ આર છે કે આપણે સરળતાથી મૂકી શકીએ ત્યારબાદ કર્તાની જગ્યાએ કર્મ ક્રિયાપદનું ભૂતકૃત ભૂતકૃતની સાથે બાય કર્મની જગ્યાએ કરતા અને અન્ય શબ્દ કે સમયસૂચક શબ્દ આપણે વાત કરીએ ને હંમેશા જ્યાં હોય અને ત્યાં સ્થિર રહે એટલે કે હવે આપણે ઉદાહરણ લાવી શકીએ કે અહીંયા આપણને આપ્યું છે ડુ ધે વોચ ધ ગુજરાતી મૂવી તો ગુજરાતી મૂવી છે એનું આપણું કરવું પછી આપણે લઈએ ધે છે શું છે કરતા વોચ છે ક્રિયાપદ ધ ગુજરાતી મૂવી છે કરવું તો વાક્યમાં આપણને મિત્રો મળ્યું કે કર્તા ક્રિયાપદ અને કર્મ આપણને આપેલું છે હવે આપણે એને પેશીમાં ફેરવવા માટે તો કે શરૂઆતમાં ડુ ડઝ ની વાક્ય પૂછાણું છે એટલે શરૂઆતમાં ઇઝ અથવા તો આર આવશે પણ ઇઝ કે આર બે માંથી કયું આવશે તો આપણે ડેફિનેટલી મેળવવું હોય એના માટે કર્મ કરવું કર્મ કયું હતું ધ ગુજરાતી મૂવી ગુજરાતી મૂવી
ગુજરાતી મૂવી કર્મ ઇઝ ધ ગુજરાતી મૂવી ક્રિયાપદનું શું કરીશું આપણે ભૂતકૃત ભૂતકૃતની સાથે ફરજિયાત બાય અને અહીંયા આપણે કર્તા તરીકે ધે આપ્યું તો આપણે આગળ જોયું એમ કે ધે નું મિત્ર શું થશે ધેમ એટલે કે બાય પછી ધેમ તો અહીંયા આપણે ધે નું ધેમ તો આ રીતે લીધો આપણે પ્રશ્નાર્થ વાક્યની જે ડુડસ વાળી રચના છે એનું એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરીશું ત્યારબાદ આપણે જોઈએ મિત્રો પ્રશ્નાર્થ બી એટલે કે ડબલ્યુએચ વાળી રચના હવે આપણે મિત્રો જાણીએ છીએ કે ડબલ્યુએચ શબ્દો હું છે વોટ છે વેન છે વેર છે આવા બધા શબ્દો ડબલ્યુએચ થી એની શરૂઆત થાય છે એટલે એનો સમાવેશ છે ડબલ્યુએચ માં આપણે કહીએ છીએ સાથે સાથે હાઉ થી શરૂ થતા વાક્ય દાખલા તરીકે હાઉ મેની હાઉ મચ હાઉ લોંગ હાઉ ફાર આ બધા વાક્ય શબ્દો છે એનો સમાવેશ પણ આપણે ડબલ્યુએચ ની અંદર થાય છે તો અહીંયા પણ આપણે ડબલ્યુએચ હાઉ એટલે કે એનો સમાવેશ છે તે ડબલ્યુએચ માં ધ્યાન રાખીને સાથે રહેશે ડબલ્યુએચ હાઉ પ્લસ ડુ અથવા ડસ પ્લસ કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને સમજિત શબ્દ હવે એનું પેસિવ માં રૂપાંતર કરવા માટે ડબલ્યુએચ જે શરૂઆતમાં આપણને આપેલા છે તે ત્યાં ને ત્યાં એટલે કે એને કોઈ જગ્યાએ મેળવવાના નથી જો ડબલ્યુએચ શરૂઆતમાં આપેલો હોય તો શરૂઆતમાં અને શરૂઆતમાં મૂકવાનું છે ડુડસ ઇઝ એવા ઉપરની રચના પ્રમાણે કર્તાની જગ્યાએ કર્મ ક્રિયાપદનું ભૂતકૃદન ભૂતકૃદનની સાથે ફરજિયાત બાય બાય પછી કર્મની જગ્યાએ કરતા અન્ય શબ્દ કે સમયસૂચક શબ્દ છે તે યથા હવે આપણે ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત સમજીએ કે અહીંયા આપણને વાક્ય છે વાય ડઝ સુનિલ પુટ ધ બુક્સ ઓન ધ ટેબલ હવે વાક્યનું સૌપ્રથમ મિત્રો આપણે પેસિવમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું વાક્યના વિભાગમાં લઈ જવાનું તો કે અહીંયા વાય છે જે છે તે ડબલ્યુ છે ત્યારબાદ સુનિલ છે તે કરતા પુટ છે તે ક્રિયા ધ બુક્સ છે તે કરવું અને ઓન ધ ટેબલ છે તે અન્ય શબ્દ શું છે મિત્રો અન્ય શબ્દ હવે એને આપણે પેસિવમાં ફેરવા માટે રચના પ્રમાણે આપણે જોયું કે ડબલ્યુએચ અથવા તો હાઉ થી વાક્ય પૂછણ હોય તો કે ત્યારે ત્યારે એટલે કે વાય નું આપણે અહીંયા શું મૂક્યું વાય હવે ઉપરની રચના પ્રમાણે કે કર્મ ધ બુક્સ છે બહુવચન હતું એટલા માટે આપણે ટુ બી નું રૂપ શું લઈશું આ ત્યારબાદ કર્મ ધ બુક્સ પુટ છે એનું ત્રીજું રૂપ છે કુટસ્થા આમ તો પુટના બધા રૂપ છે તે પુટનું પુટ જ રહે એક ચોથું રૂપ છે આઈએનજી વાળું એમાં આઈએનજી લાગે હવે અહીંયા આપણને પુટના પ્રથમ દ્વિતીય અને તૃતીય એટલે કે ત્રણે ત્રણ રૂપ છે તે સરખા થાય તો પુટનું ભૂતકૃદન પણ એટલે કે બી થ્રી પણ શું થશે પુટ ત્યારબાદ ફરજિયાત બાર અને કર્મની જગ્યાએ કરતા એટલે કે સુનિલ ઓન ધ મેપટ છે તે અન્ય શબ્દ છે એટલા માટે આપણે ક્યાં મૂકીશું છેલ્લી તો આ રીતે આપણે ડબલ્યુએચ વાળા વાક્યો છે એનું રૂપાંતર છે વિદ્યાર્થીઓ કરવાનું છે હવે આપણે જોઈએ લાસ્ટ એટલે કે પ્રશ્ન સી રચના હુ વાળી હવે યાદ રાખો મિત્રો હુ નો સમાવેશ છે ડબલ્યુએચ માં થાય છે પરંતુ એની રચના છે તે અલગ પ્રકારની છે જોઈએ આપણે હુ પ્લસ સાદા વર્તમાન કાળનું રૂપ અહીંયા આપણે પૂછે સાવકાર રૂપ એટલે કે સાદા વર્તમાન કાળનું એસએસ વાળું હોય શકે અને એસએસ વગરનું પણ હોય શકે એટલે કે મૂળ ક્રિયાપદ ત્યારબાદ કર્મ અન્ય શબ્દ અને સમયસૂચક શબ્દ હવે અહીંયા વાક્યમાં જુઓ છો મિત્રો આપણને ક્યાંય કરતા આપેલો હોય હવે હુ વાળા વાક્ય છે કે કરતા જાણવા માટે પૂછવામાં આવે છે હુ થી પ્રશ્ન એટલા માટે હુ ની અંદર આપણને કરતા આપેલો નથી તો એને પેસિવમાં ફેરવવા માટે યાદ રાખજો ચારે ચાર રચનાથી અલગ રચના એટલે હુ વાળી છે કઈ રીતે આપણે જોઈએ કે હુ થી વાક્ય આપણને પૂછાયેલું હોય તો શરૂઆતમાં બાય મૂકવાનું છે બધી રચનામાં આપણે ભૂતકૃદન પછી બાય મૂકતા હતા પરંતુ આ રચનાની અંદર આપણે શરૂઆતની અંદર જ બાય મૂકી દેવું પછી બીજી વાર બાય ભૂતકૃદન પછી મૂકવાનું આવતું નથી તો જોઈએ આપણે હુ સાદા વર્તમાન કાળ કર્મ અન્ય શબ્દ સમજી છે હવે એને પેશીમાં હુ નું શું મૂકવાનું છે મિત્રો બાય હુ પછી કર્મ ને આધારે જો કર્મ એક વચન હોય તો ઇઝ બહુવચન હોય
કરી શકીએ.